પારકી પંચાયતમાં મહારત હાંસલ કરેલ, મૂળ મહેસાણાના પણ બ્લેકમાં અમેરિકા જઈ અને વસેલ જિગ્નેશભાઈની સામે પ્રસ્તુત કરવામાં આવે છે જીગલીને. તો આજે આપણને ખબર પડશે કે જીગલીએ જગા પાનના ગલ્લાવાળાની આંગળીઓ કેમ કાપી. તો ચાલો જોઈએ. જય શ્રી કૃષ્ણ. જીગલી, હાલ તો હવે બોલવાનું ચાલુ કર. મને સવારથી મસાલાની તલબ લાગી છે અને તમે મને અહીંયા બાંધીને રાખી છે, આમાં મસાલા કેમ છોડું? તારે અહીં મસાલો નથી ખાવાનો, બરોબર? એવું હોય તો મીરાજ ચડાવી લે. એટલે તમે ચા પીવા વાળા વ્યક્તિને જો કોઈ બીજી ચા તમે આપશો તો એને ભાવશે. કાચી 135 નો મસાલો, એમાં 120 નું તમાકુ નખાવો અને મુખવાસ નખાવો, એના પછી જો બધાને ખાવાની સાચી મજા આવે છે. ચીગલી, વાઈલી થામા, એમ કે તે એના આંગળા કેમ કાપ્યા? 100 રૂપિયાની વસ્તુના ખાતામાં 150 લખવા વાળો એ જગો તમને સાચો લાગે છે? એ તમારો ઓળખીતો થાય છે એટલે, આના કરતા તો રૂપિયા આપીને વસ્તુ લઈ લેવી સારી. જોયું ને જિગ્નેશભાઈ, ઉધારના પૈસા ચૂકવવાના હોય ને ત્યારે આના નાટક હોય જ. એક તો ઉધારમાં ધંધો કરવાનો, એમાં આપણે આપણા પૈસા નહીં માગવાના. આ જયંતી આવી ગયો. પગલા પાડ્યા માડી ના હેત ગણા, જોવા લોક ટોળે વળ્યા રે. માડી તારા આવવાના એ ધાણા કળ્યા, માડી તારા આવવાના એ ધાણા કળ્યા. કુમકુમ ના પગલા પાડ્યા માડી ના હેત ગણા, કુમકુમ ના પગલા પાડ્યા. ચૂંટણી વાળા બધા સોડા પીવા આવ્યા હતા, એવામાં જીગલી આવી. તો મેં એને કીધું, તારા બાકીના પૈસા તો આપી દે. એ જયંતિયા, તું શું આટા માયર માયર થયો છો? એક જગ્યાએ બેસી જા તો મારો ભાઈ. સવારનું પેટમાં ગેસ હોય ને એવું લાગે છે. બપોરે બટેટા ખાતા હશે તે? બટેટા મને સત્તા જ નથી, દર વખતે આવું થાય છે, દર વખતે. એ જયંતિયા, અહીંયા તારા ગેસની વાતો નથી કરવાની હો. જીગલી, તું બોલ તો હું વહીવટ હતો. શું વહીવટ હતો જીગલી? મસાલો લેવા ગઈ તો એને બાકીના પૈસા માંગ્યા. મેં કીધું જયંતિયા આવીને આપી દેશે, તું માવો તો આપ. દાજમાં ને દાજમાં એને મોઢું ફાટી જાય ને એટલો જાડો ચૂનો નાખો. માફ કરી દેશું ગમે એવડો મોટો ગુનો, પણ નહીસન થાય મસાલામાં જાડો ચૂનો. જયંતિયો, વાટનો કટકો જયંતિડો.